તમારા ભાઈ બહેન વચ્ચે એવો તે કેવો ઝઘડો છે કે છેલ્લા 7 વર્ષથી તમે એકબીજાને બોલતા નથી, ભલે એનો વાક હોય, તારથી ફોન નથી થતો? નહીં, હું મોટી છું, હું નહીં ફોન કરું. મોટા હોય ને તો પછી મોટાપણો બતાવાય, સામેથી ફોન કરી તો તું કઈ નાની થઈ જા. હું ફોન નહીં કરું. ફોન નથી કરવો, ઝઘડાનું સમાધાન નથી કરવું તો પછી દર વર્ષે એની આટું રાખડી લેશો શું કરવા? અને દર વર્ષે તમારા બેન ની ફેવરેટ ઓલા એલિગેટર ની મીઠાઈ એ શું કરવા મંગાવે છો? તમે નાના હતા તો એકબીજાને કઈ બધા બોલે નહીં હોય, હે? પણ હવાર થાય તો ઝઘડો સોલ્વ થતો હતો ને, તો પછી હવે શું વાંધો આવ્યો છે? હવે તમને શું નડે છે? નહીં, હું ફોન નહીં કરું. મને સમજાઈ ગયું, હવે તમને નડે છે તમારો અહમ. તમારો અહમ આડો આવે છે, તમારો વટ આડો આવે છે. કા હું ફોન નહીં કરું, હું ફોન નહીં કરું. આ વટ ને અહમ તમારો મૂકો સાઈડમાં અને ઝઘડાનું સમાધાન કરો. જેવો ઈ હું ફોન નહીં કરું, નહીં કરું ને નહીં કરું. તમારા બંને ભાઈ બહેનો ને સમાધાન કરવાનું છે કે નહીં? જીજાજી, બેન મને ફોન કરી તો આપણે સમાધાન જ છે. ઈ ફોન કરી એટલે તું ફોન ન કરી એક, તું નાનો છો. હું માનું છું કે નાનો છું, પણ વાક બેન નો છે. અરે વાક કોનો છે ને, ઈ કોઈ દિવસ કોઈ સાબિત નહીં કરી શકે, બરાબર? એટલે જૂની બધી વાતો ભૂલી જાઓ અને શાંતિથી ઘરે આવીને મારા વાલા. મને તો જૂની વાત યાદ નથી, બસ બેન ફોન કરે એટલે પૂરું. બે ભાઈ બહેનો હા હવે ખરખા છો, એને હોતે એનો વટ ને અહમ નડે છે અને તને હોતે ઈ જ નડે છે. જવાબ એક બાજુ પ્રેમ છે અને એક બાજુ વટ છે, પણ તમારે છે ને આમ વટ ને પકડીને બેહવું છે બેઈને. મારા વાલા આ બધું સાઈડમાં મૂકી દે અને ફોન કરીને રૂબરૂ આવી જાય એટલે વાત પતે. સોરી જીજાજી, સોરી. ચિઠ્ઠી મોકલી હગે, મીઠાઈ મોકલી હગે, તેને નથી આવતું. આસો હું જ જાઉં છું. ભાઈ તું દીદી હામો હું જોવે છે, ભાર લાગે છે, મદદ તો કર. રક્ષાબંધન આમને આમ પૂરું કરી દેવાનું છે, આટલા ટાઈમે ભાઈ એવો છે કે પાણી બાણીને ભૂસો વાલી. હવે તો આને કઈ જવા જ નથી દેવાની. દીદી દીદી વા તું અહીંયા બેસો, પાણી લઈને આવું છું. પાણી નહીં, પેલા તું મને રાખડી બાંધ. સોરી દીદી વાળા, તને ઇંગ્લિશ ક્યાંથી આવડી ગયું? આ ચિઠ્ઠી મારી નથી બેન, ઉલટાની આવી ચિઠ્ઠી મને મળી છે તારી, જો તને બતાવું. જો તારા નામથી કોઈ મીઠાઈનું પાર્સલ આપી ગયું, એમાંથી આ ચિઠ્ઠી નીકળી. ઓસા ચિઠ્ઠી મોકલી કોણે? ભાઈ આ ચિઠ્ઠી મોકલી જીજાજીએ. એટલે? એટલે તારા ધણીએ.
તમે બે તો આમ એમ કહેવાય ને કે આમ વટનો કટકો થઈ ગયા હતા, કોઈને કાંઈ નમતું તો મૂકવું નતું, પણ પ્રેમ બેમાં ભરપૂર છે. પણ કે કેમ એટલે કાંઈ નહીં, તમારી લાગણી મેં કહી દીધી, બસ બીજું કાંઈ નથી. મને ખબર હતી કે એલિગેટર મીઠાઈ તમારા બેની ફેવરેટ છે, એટલે મેં સીધું એલિગેટર મીઠાઈમાં ફોન કર્યો અને તારા મીઠાઈના બોક્સની અંદર આની ચીઠી મૂકી દીધી અને તારા બોક્સની અંદર તારી ચીઠી મૂકી દીધી, બેની લાગણી કહી દીધી, ઇન શોર્ટ કામ થઈ ગયું. આ શબ્દ ભલે મારા નથી ભાઈ, પણ આજ હું દિલથી તારી પાસે માફી માંગુ છું. સોરી, ભૂલ ભલે જેની હોય બધું ભૂલી જાય. સોરી ભાઈ. બેન, તારે માફી નથી માંગવાની, હું નાનો છું એટલે હું તને સોરી કહીશ. સોરી. મને કઈ નથી કહેવાનું તમારે. કહેવાનું છે ને? હું થેન્ક યુ, વેલકમ. મિત્રો, આપણા જીવનમાં પણ ઘણી વાર એવું થતું હોય છે કે આપણે જે લાગણી વ્યક્ત કરવી હોય, જે પ્રેમ વ્યક્ત કરવો હોય ને, એ આપણે કરવાની હિંમત આપણામાં નથી હોતી, એ શબ્દો બોલવાની આપણામાં હિંમત નથી હોતી. અને વટ ને અહમને આપણે એટલું આમ જકડી રાખીએ છીએ ને કે એને પછી આપણે છોડવાનો પ્રયત્ન નથી કરતા. એકવાર મિત્રો ખાલી આમ પ્રેમથી આપણા શબ્દ કહી દો, માફી માંગી લો ને, એટલે ઘણા બધા સંબંધો સચવાઈ જાય. અને સાચું કહું ને તો વટ રાખવા કરતાં માફી માંગવામાં વધારે હિંમતની જરૂર હોય છે. તો માફી માંગવામાં કોઈ કાંઈ નાનું થઈ જવાનું નથી. અને હું તો એમ કહું છું કે સંબંધ એવા જ હોવા જોઈએ કે જ્યાં માફીની જરૂર જ ન પડે. શું ખાલી એકમેકને આમ આંખમાં આંખ પરોવા જાય ને, ત્યાં તો આમ બધી લાગણીઓ આમ કહેવાય ને કે આમ એનો દરિયો વહી જવો જોઈએ, બધું પૂરું થઈ જવું જોઈએ. અને એમ કહેવાય ને કે સંબંધમાં એમ નવી મીઠાશ આવી જોઈએ. અને હા, આ વખતે રક્ષાબંધનની અંદર એમ કહેવાય કે સરસ મજાની મીઠાશ લાવી હોય તો પછી આ એલિગેટર સ્વીટ તમે આમ જુઓ, એકદમ યુનિક વેરાયટી છે. તમને એલિગેટર સિવાય કોઈ પણ જગ્યાએ નહીં મળે. કાજુ પિસ્તાથી એકદમ ભરપૂર. બાકી તમારે એને ઓર્ડર કરવું હોય તો સ્ક્રીન પર નંબર આપેલા છે, ફોન કરી ઓર્ડર કરી દો. આ મીઠાઈ તમારા ઘરે બેઠા તમને મળી જવાની છે. અને ઓનલાઈન ઓર્ડર કરવો હોય તો ઉપર એડ્રેસ આપેલું છે, એની વેબસાઇટ પર જઈ અને ઓનલાઈન ઓર્ડર પર તમે કરી શકો છો. મજા આવી જાય એ વાત પાકી, બરાબર ને? અમારા બધાની ફેવરેટ છે. હા, અને સાળા સાહેબ, આટલા બધા ગિફ્ટ મારી હાટ લેવા? ના ના. તો કોની હાટું છે? મારી બેન માટે. આટલા બધા? 7 વર્ષના 7 ગિફ્ટ. 7 વર્ષના 7 ગિફ્ટ? બોલો. કામ બધું કર્યું જીજાજીએ અને જીજાજીને હાવામ કાંઈ વસ્તુ નહીં? ના ના, લાવ્યો છું ને. હું ઓ અમારી હાટું મીઠાઈ છે. લ્યો લ્યો લ્યો, તમે મોઢું મીઠું કરો.